नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय अंदर न्याय परिचय नो अभ्यास करवा जई रह्या छीए। अगाउना वीडियो लेक्चर नी अंदर आपणे अग्निशिखा न्याय अने अव्यापार व्यापार न्याय नो परिचय छे ते मेळवी चुक्या छीए। आज आप न्याय नंबर 3 इक्षु रस न्याय एनो अभ्यास करीशु। इक्षु रस आ शब्द नो अर्थ थाय शेरडी नो साठो। इक्षु एटले शेरडी अने रस एटले रस, एटले इक्षु रस शब्द नो अर्थ थाय शेरडी नो साठो। विद्यार्थी मित्रों, शेरडी अने शेरडी नी अंदर रहेला मधुर रस ने ध्यान में राखीने विचार करवामां आवेलो छे। आप सब जानो छो के शेरडीना प्रत्येक साठानी अंदर मधुर रस छे ते भरेलो होय छे। एटले शेरडीना आ प्रत्येक साठामां कुदरते स्वाभाविक रीते ज मधुर रस भरेलो भरीने आपेलो छे। हवे जो मधुर रसनी कुदरते जे आ भेट आपेली छे ए भेट ने એટલે કે મધુર રસને આપણે મેળવવો હોય તો શેરડીના પ્રત્યેક સાઠાને આપણે કોલગુમાં પીલવો પડે। જો આપણે શેરડીના સાઠાને કોલગુમાં પીલીએ નહીં, એમને એમ સાઠાને રહેવા દઈએ તો એક સમયે એ સાઠો છે તે સુકાઈ જાય છે। એટલે શેરડીના प्रत्येक शाखा में कुदरते मधुर रस छे ते भरीने आपेलो ज छे। हवे आ मधुर रस ने जो आपणे बहार काढवो हो, मधुर रस ने आपणे पीवो हो तो शेरडीना शाखा ने कोलगुमा एटले के जे मशीन चीचोड़ो छे एनी अंदर आपणे पीलवो पड़े। कुदरते मधुर रस दरेक शाखा में आपेलो ज छे। एक कुदरत तरफ थी शेरडी ने मळेली भेट छे, पण आपणे जो ए मधुर रस ने मेळवो होय तो ए शाखा ने आपणे कोलगुमां पीलवो पड़े छे। पण जो कोई व्यक्ति पोताना वधारे पड़ता उदार स्वभावना कारणे शाखा ने कोलगुमां पीले नहीं तो शेरडी नो साठो छे ते एमनो ए पड़ी रहे अने छेवटे एक दिवस शुं थाय तो के साठो छे ई सुकाई जाय। तमे शेरडीना साठानी अंदर पड़ेला मधुर रस ने काढवा माटे एने कोलગુમાં ન પીલો અને થોડાક દિવસ એ સાઠો એમનો એમ પડ્યો રહે તો શું થાય? તો કે એ સાઠો છે ઈ સુકાઈ જાય છે। એટલે શેરડીના મધુર રસનો લાભ લેવા માટે થઈને સાઠાને આપણે કોલગુમાં પીલવો પડે અને તો જ આપણે મધુર રસનો લાભ લઈ શકીએ। એવી જ રીતે માણસની અંદર પણ કુદરતે ગમે એટલી શક્તિઓ ભરેલી હોય, પણ જો એ શક્તિઓને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવામાં ન આવે, કુદરતે ઘણી બધી શક્તિઓ માણસની અંદર આપેલી હોય પણ માણસ એ શક્તિઓને બહાર લાવવા માટે પ્રયત્ન ન કરે તો એ શક્તિઓનો કોઈ જ મતલબ રહેતો નથી। કુદરતે ઘણી બધી શક્તિઓ આપી હોય પણ માણસ એ શક્તિને બહાર લાવવાનો જ પ્રયત્ન ન કરે તો એક સમયે પેલા શેરડીના સાઠાની અંદર પડેલો જે મધુર રસ સુકાઈ જાય છે। એવી જ રીતે કુદરતે માણસની અંદર આપેલી જે શક્તિઓ છે એ નાશ પામે છે। વિદ્યાર્થીના સંદર્ભમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી તરીકે પણ કુદરતે તમારી અંદર જે શક્તિઓ આપેલી છે એ શક્તિઓને આપણે બહાર લાવવા માટેનો પ્રયત્ન છે તે કરવો જોઈએ। વિદ્યાર્થી તરીકે આપણે પરિશ્રમ રૂપી કોલગુની અંદર પીલાય અને આપણું પરિણામ છે તે ઊંચું લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। જો આપણે પરિશ્રમ રૂપી કોલગુમાં પીલાશું નહીં તો કુદરતે આપણી અંદર જે શક્તિઓ
આપેલી છે એ શક્તિઓ બહાર આવશે નહીં। એટલે વિદ્યાર્થી તરીકે પણ કુદરતે આપણી અંદર જે શક્તિઓ આપેલી છે એ શક્તિને બહાર લાવવા માટે થઈને આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ। જો આપણે પ્રયત્ન નહીં કરીએ, પરિશ્રમ નહીં કરીએ તો એ શક્તિઓ છે એ દિવસ નાશ પામશે, એ શક્તિનો પછી કોઈ જ મતલબ રહેશે નહીં। એટલે શેરડીના શાખાની જેમ શાખાની અંદર જેમ કુદરતે મધુર રસ આપેલો છે એમ કુદરતે આપણી અંદર પણ કોઈને કોઈ શક્તિઓ આપેલી છે। જેમ શાખામાંથી આપણે મધુર રસનો લાભ લેવો હોય તો શાખાને કોલ્હુમાં પીવો પડે, એવી જ રીતે કુદરતે આપણી અંદર મૂકેલી જે શક્તિઓ છે એને બહાર કાઢવા માટે આપણે પરિશ્રમ રૂપી કોલ્હુમાં પીલાવવું પડે અને તો જ આપણી અંદર પડેલી જે શક્તિઓ છે એ બહાર આવશે અને એનો લાભ આપણને પણ મળશે અને સમગ્ર સમાજને પણ એ શક્તિનો લાભ મળશે। એટલે આ ન્યાય આપણને એવો બોધ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરેલી હોય પણ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો એનો કોઈ જ મતલબ રહેતો નથી। એટલે ઇક્ષુરસ જ્ઞાન આપણને એવો બોધ આપે છે કે આપણે હંમેશા આપણી અંદર પડેલી જે શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ અને તો જ આપણી અંદર પડેલી શક્તિઓ છે તે બહાર આવશે અને ખીલશે અને એનો લાભ આપણને પોતાને પણ મળશે અને સમગ્ર સમાજને પણ એનો લાભ મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઈ વિભાગમાં બે માર્ક્સની અંદર તમને ઇક્ષુરસ ન્યાય છે એ પૂછવામાં આવે છે। એટલે આશા રાખું છું કે તમને આ ન્યાયના આધારે આજે આપણે જે શીખ્યા છીએ એના આધારે તમને એ આવડશે। બે વસ્તુ જ યાદ રાખવાની, ઇક્ષુરસ એટલે શેરડીનો સાથો, શેરડીના શાખાની અંદર જે મધુર રસ પડેલો છે એને બહાર લાવવો તો એને કોલ્હુમાં પીરવો પડે, એવી જ રીતે કુદરતે આપણી અંદર જે શક્તિઓ આપેલી છે એને બહાર લાવવા માટે આપણે પરિશ્રમ રૂપી કોલ્હુમાં પીલાવવું પડે। એટલે અહીં આપણે આ ન્યાય છે એ પૂરો કરીશું। તમે તમારી નોટબુકની અંદર આ ન્યાયનો પરિચય છે તે વિગતે લખી લેશો જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપને ઉપયોગી થશે। થેન્ક યુ।